જય માતાજી. મિત્રો, આપ સર્વેનું અમારું યુટ્યુબ ચેનલ ગુજવાતા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે આજના દિવસે એટલે કે તારીખ 1 ઓક્ટોબર 2021 રોજ જે પિતૃઓની સદગતિ માટેની ઇન્દિરા એકાદશી છે, તો એ એકાદશી શું છે, શા માટે તેનું અનેરું મહત્ત્વ છે અને સાથે સાથે તેની પાછળ કઈ પૌરાણિક કથા સંકળાયેલી છે, તો તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. આપણા શાસ્ત્રમાં વર્ષભરની તમામે તમામ એકાદશીનો મહિમા આપણા પુરાણોએ ખૂબ સરસ રીતે ગાયો છે. આજે ભાદરવા વદ એકાદશી એટલે કે કૃષ્ણ પક્ષની ભાદરવા એકાદશીની થોડી વાત જોઈએ. ખાસ કરીને શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશીનું વ્રત પિતૃ મોક્ષ ગતિ સાથે સંકળાયેલું છે. બ્રહ્મવિવર્ત પુરાણમાં ભાદરવા કૃષ્ણ પક્ષ એકાદશીનું મહાત્મ્ય ખૂબ સરસ રીતે વર્ણવાયેલું છે. આ એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે પણ ઓળખાય છે. તો ચાલો જાણીએ તેની પાછળ સંકળાયેલી પૌરાણિક કથા. સતયુગની આ કથા છે. માહિસ્મતી નગરીમાં ઇન્દ્રસેન રાજા રાજ્ય કરતો હતો. આ તમામ રાજા અને પ્રજા તમામ પ્રકારે સુખી અને સમૃદ્ધ હતી. તેની પ્રજા પણ તમામ પ્રકારે સુખી હતી. ધનધાન્યથી સમૃદ્ધ આ રાજા કૃષ્ણ ભક્તિમાં પરાયણ રહેતો હતો. હર હંમેશ મોક્ષ ગતિ પ્રદાન કરનાર ગોવિંદના નામનો જાપ કરતો હતો. એક સમયની વાત છે, રાજા પ્રસન્નચિત્તે બેઠો હતો. તેવામાં દેવર્ષિ નારદ આકાશમાંથી ઉતરીને તેના મહેલે પધાર્યા. રાજા ઇન્દ્રસેને તમામ પ્રકારે નારદજીની આગતા સ્વાગતા અને અભિવાદન કર્યા. નારદજીએ રાજાને કહ્યું, હે રાજન, આપ સુખી સંપન્ન છો ને? આપ સર્વ રીતે કુશળ તો છો ને? રાજાએ કહ્યું, આપ અમારા આંગણે પધાર્યા, મારા યજ્ઞાદિ તથા જપ કાર્યો પરિપૂર્ણ અને સફળ થઈ ગયા. ત્યાર પછી રાજાએ દેવર્ષિ નારદને અહીં પધારવાનું કારણ પૂછ્યું. તેના જવાબમાં નારદજીએ રાજાને વાત કહી, હે રાજન, હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં યાત્રાએ ગયો હતો. ત્યાં તમારા પિતા કોઈ વ્રતભંગના દોષથી સ્વર્ગને નહીં પામતા તેઓ યમલોકમાં યમરાજાની સેવા કરતા હતા. તમારા પિતાએ મને સંદેશો લઈને તમારી પાસે મોકલ્યો છે. તેમના સંદેશા મુજબ કોઈ પૂર્વજન્મના દોષ અને અંતરાયથી તેઓ યમલોકમાં નિવાસ કરે છે. જો આપ અહીં ભાદરવા કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત વિધાન કરશો અને એ પુણ્ય તેને પાઠવશો, તો તેનું યમલોકમાંથી સ્વર્ગલોકમાં ગમન થશે. આ વાર્તાલાપ થયા બાદ રાજા ઇન્દ્રસેનના કહેવાથી દેવર્ષિ નારદે રાજા ઇન્દ્રસેનને ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ તથા તેનું મહાત્મ્ય કહીને સંભળાવ્યું. એ જ મહાત્મ્ય તથા વ્રતવિધિ ભગવાન કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને પણ કહી હતી. તો ચાલો જાણીએ ઇન્દિરા એકાદશીની વ્રતવિધિ. બ્રહ્મવિવર્ત પુરાણમાં જણાવેલું છે એ મુજબ અને ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું, એ જ મહામાર્ત્ય દેવર્ષિ નારદે રાજા ઇન્દ્રસેનને જણાવ્યું હતું. ભાદરવા કૃષ્ણ દશમીએ પ્રાતઃકાળમાં પરમ શ્રદ્ધાથી દિવ્ય સ્નાન કરવું. ત્યારબાદ મધ્યાહ્ન સમયે નજીકના જળાશયમાં સ્નાન કરવું. નજીકમાં જળાશય ન હોય તો ઘરમાં એ સમયે સ્નાન કરવું. ત્યારબાદ મધ્યાહ્ન સમયમાં શ્રાદ્ધ અને તર્પણ કર્મ કરીને પિતૃદેવને પ્રસન્ન કરવા. તે દિવસે એક ટંક ભોજન કરી રાત્રિના ભૂમિ પર શયન કરવું. બીજા દિવસે એકાદશીના પ્રભાતમાં દંત ભારવન, મુખ શુદ્ધિ, સ્નાનાદિ કર્મથી પરવારી એ દિવસે ઉપવાસ અને ફળાહાર કરવાનો નિયમ લેવો. તદુપરાંત તમામ ભોગોનો પણ ત્યાગ કરવો. મધ્યાહ્ન સમયે શાલિગ્રામ શંખની હાજરીમાં વિધિવત શ્રાદ્ધ તર્પણ કરીને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા દાન, વસ્ત્રદાન, અન્નદાન વગેરે કરીને પિતૃદેવને નૈવેદ્ય ધરાવવો. એ નૈવેદ્ય સૂંઘીને ગાયને ખવડાવી દેવો. સાથે સાથે હરિનું નામ ઉપચારોથી પૂજન કરવું. રાત્રિના જાગરણ કરવું. બારસના પ્રાતઃકાળે ભક્તિભાવથી હરિવિષ્ણુનું પૂજન કરી બ્રાહ્મણોને ભોજન કરાવી બહેન ભાણેજ સગા સંબંધીઓને ભોજન કરાવી અને પછી ભોજન કરવું. હે ઇન્દ્રસેન રાજા, તમે આ પ્રમાણે વ્રત કરશો તો તમારા પિતા યમલોકમાંથી સ્વર્ગલોકમાં પ્રયાણ કરશે અને એ સંતુષ્ટિથી તમારું ફળ, તમારો કુળ અને પરિવાર અપાર સુખ પામશે એમ નારદજીએ જણાવ્યું.
દેવર્ષિ નારદના કહ્યા મુજબ રાજાએ તથા તમામ રાણીઓએ 3 દિવસનું વિધિવ્રત વ્રત કર્યું અને એ તમામ પુણ્ય પિતાને અર્પણ કર્યું. એ જ સમયે ઇન્દ્રસેનના પિતાશ્રી યમલોકમાંથી સ્વર્ગ તરફ પ્રયાણ કરી ઉત્તમ ગતિને પામી ગયા. રાજર્ષિ ઇન્દ્રસેનને પણ અનેક વર્ષો સુધી નિષ્કંટક રાજ્ય કર્યું. કાળક્રમે પુત્રને રાજ્યભાર સોંપી પોતે પણ સ્વર્ગ સીધાવ્યા. આ વ્રતનું મહામાત્ય અને તેનું ફળ. આ વ્રત કથા સાંભળવાથી, તેનું શ્રવણ મનન કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. આ વ્રત કરનાર મનુષ્ય આ લોકના તમામ સુખ આનંદ ભોગો ભોગવીને અંતમાં વૈકુંઠમાં નિવાસ કરે છે. ચિરકાળ સુધી ત્યાંના આનંદ ભોગવે છે. પરિવારના તમામ પિત્રોની સદગતિ થાય છે. તેના પુણ્ય સ્વરૂપે કુળ પરંપરા નિત્ય નિરંતર આગળ વધે છે. આ કથાથી તથા વ્રતથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ઇન્દિરા વ્રત મહામાત્યમ તર્વાગ્ય કથિત મયા પઠનાશ્ચ વર્ણાશ્ચ સર્વ પાપેહે પ્રમુચ્યતે ભુક્ત વેત નિખિલા નભોગ વિષ્ણુ લોકે વસે ચીર સરમ. આપ સૌને આ ઇન્દિરા એકાદશીની હાર્દિક શુભકામનાઓ અને ભગવાન વિષ્ણુ આપની તમામ મનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થના સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય.